આજે તળાજા તાલુકાના જૂના સાંગાણા ગામે રાજપૂત ક્ષત્રિય સમાજની વિશાળ સંખ્યામાં બેઠક યોજાઈ. આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જૂના સાંગાણા ગામ ખાતે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂના સાંગાણા ગામના વાસુદેવસિંહ સરવૈયાના જણાવ્યા અનુસાર આજે 25 એપ્રિલના રોજ સાંજે 9 કલાકે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના જિલ્લા તેમજ તાલુકાના આગેવાનોની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં આવેલ ન હોય જેને લઈને ભાજપના વિરોધમાં મતદાન કરવા નિર્ણય લેવાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા તેમજ તળાજા તાલુકાના તેમજ જૂના સાંગાણા ગામના 250થી વધુ રાજપૂત ક્ષત્રિય સમાજના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં અન્ય સમાજના લોકોએ પણ ક્ષત્રિય સમાજને સમર્થન જાહેર કર્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ બેઠકમાં એવો પણ નિર્ણય લેવાયો છે કે સગા સંબંધીઓને પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા જાગૃત કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. એટલે આપણા જે ગામની વાત છે તે ફક્ત ને ફક્ત આપણા ગામની અંદર અત્યારે જે આપણે અહીંયા ભેગા થયા છીએ એનો મતલબ છે ક્ષત્રિય અસ્મિતા સંમેલન. તળાજા રાજપૂત સમાજ તરફથી ઓર્ડર મળેલો છે અને પ્રમુખજી આવવાના હતા પણ એ ભાવનગર છે એટલે નથી આવ્યા. એમનું કહેવાનું એમ છે કે હું પક્ષમાં છું, મારા પક્ષ પછી કોંગ્રેસના છે કે ગમે તે પાર્ટીના છે, એવી વસ્તુ મને ગમી પછી વાત કહું. જે પણ માણસ બેઠો હોય સમાજ માટે કામ કરતો હોય એને માટે પક્ષ પછી હોવો જોઈએ એ સમાજનો માણસ કહેવાય. એટલે આ જે અત્યારે આપણે ભેગા થયા છીએ એનો મેઇન મકસદ આપણા ગામની એકતા કાયમ કરવાની છે. પાછળ જે થયું ભૂલી જવાનું હોય, જે પણ ચૂંટણીઓ થી ગમે કે આમ સાહેબમાંથી તાલુકામાં થઈ કે હવે પછી જે થાય ધારાસભ્ય છે વિધાનસભા છે, આપણા ગામની એકતા કેવી રીતના આવે, મજબૂત આપણા ગામની કેમ આવે એ મહત્વની છે. આપણા ગામની મજબૂતતાના હિસાબે આપણે જે પણ લડાઈ લડશું ને એમાં 100એ 100% વિજય થશું. અને આ અસ્મિતાની લડાઈની અંદર આપણે જોયું છે કે અત્યારે આપણને સરકાર સમાધાન માટે બધી જગ્યા ઉપર બોલાવે છે અને જાય છે, ગામે ગામે દોડ્યા છે, મિટિંગો કર્યા છે, અનુમાની મિટિંગો કર્યા છે. ગુજરાતના હર્ષ સાલવી બધી જગ્યા ઉપર ગૃહમંત્રી દોડ્યા છે કે ભાઈ મારું ક્યાંક ને ક્યાંક બેસી જાય, એટલે મારું કામ થઈ જાય, આગળ પ્રધાનમંત્રી મોદી સુધી મારું નામ સારું બની જાય, શું એવા કે આ સમાધાન થાય અને હું આમાંથી નીકળી. અમે પાર્ટી જે પાર્ટીએ ભૂલ જ કરી છે કે એક વ્યક્તિના નામ ઉપર એક સમાજને પકડાવો એ એના માટે મોટા મોટી નુકસાની છે એ કહી દઉં. ક્ષત્રિય સમાજ એટલે બધી જગ્યા ઉપર દોડે છે અને રોકશે પણ તો આ એકતા રોકશે. ત્યારે આપણે કોઈને રોકવાનું નથી, આપણે આપણો મત કાયમ કરવાનો છે. આપણા સગાવાલા જે આપણને આપણા બહેનો દીકરીઓ છે બધાને, આપણા જે સંબંધીઓ છે બધાને કહેવાનું છે જાગો. અને આ જે અત્યારે ઘમંડી સરકાર છે અને એક જવાબ એને આપો, આ જે એક જવાબ આપો તમે વ્યવસ્થિત, એટલે ઓટોમેટિક તમારું પ્રતિષ્ઠિત તમને મળશે, તમને સીટ મળશે. અને તમને જે ઉત્તર માનશો ને એક સીટ કેસર તો 3 સીટ હટાવી દેશે. તો ક્યારે કરશે? જયારે આપણે એક લઈશું, આપણે કરીને બતાવશું. બાકી એક અત્યારે એક ભગતસિંહ લાગી જાય તો આ ક્ષત્રિય સમાજ ની અંદર કઈ ફેર પડે નહીં. એટલે તાત્કાલિક ઉતાવળ નથી થવાનું, ઘરે ઘરે થી ભગતસિંહ થવા જોઈએ. આ જે વિચાર છે એને ખતમ કરવા માટે એક ઘરે ઘરે થી માતૃભૂમિ માટે લડવાઈઓ જોઈએ. આપણે અમારા દેશની અંદર અત્યારે આપણે જે શાંતિ છે, ભાજપ સરકાર એમ કે અમારી તમારી નથી, આ દેશના ક્ષત્રિયોએ બલિદાન દીધા છે ને દેતો આવે છે. હજી બોર્ડર ઉપર તમે જોવો, પોલીસ તંત્ર તમે અમારી સામે ઉભું કરો, એમાં જોવો તમારા ભાઈઓ કેટલા છે. એટલે તમે સુરક્ષિત એટલા માટે બેઠા છો કે અમે શાંતિથી બેઠા છીએ. અમારે રાજનીતિ નહોતી કરવી પણ તમે અમને જગાડ્યા છે ગામ ગામ થી. હવે તમારી સામે આવશે આ લીડરો ઉત્પન્ન થશે. તમને ઇતિહાસ ખબર નથી, ભૂગોળ નથી, તમે અમારા ભાગ થવા આવો છો કે આ દેશના રાજપૂતો છે એ ક્યાંક ને ક્યાંક ફાડી બોવડી લુડીના રાણીને પોકેથી આવતા હતા અને હવે તમે મતમાંથી રાજા ઉત્પન્ન છો. તમે રાજા નથી, તમે સેવો એક સેવક જનતાના, બે હાથ જોડીને આવ્યા હતા, તમારે જનતાના સેવક બનીને રહેવાનું છે. અને આપણી અંદર તાકાત છે એ મતની કે આપણે એને ઉખાડીને ફેંકી દેવો હોય તો આ મોકો છે, આ મોકો જવા નથી દેવાનો. એટલે જે પણ યુવાનો છે એ જાગો. સમજાવો કે ક્ષત્રિયો સુલેવા મેદાને આવ્યા છે. મેદાને આવ્યા એનું કારણ આપણું ફક્ત ને ફક્ત એટલું જ છે કે અમારી અસ્મિતાની લડાઈ છે. અમે કોઈ દિવસ કોઈ પદ નથી માંગ્યો, કોઈ સીટ નથી માંગી, કે અમારી કોઈ કમ્યુનિટી નથી માંગી કે અમારા 10 જણા તમે મંત્રીમંડળમાં રાખો. એ આપણે જાતું કહ્યું નહીં, આપણી ભૂલ છે.
આપણા રજવાડા આપણે દીધા છે, આપણી ભૂલ છે એવું લાગે છે કે આપણે યાર પણ આજે એક અત્યારે એક સીટ નથી મૂકતા. જે લાલચુ આજે નેતાઓ છે એ ફક્ત ને ફક્ત પોતાના રોટલા શેકે છે. આવા જે નેતા છે એને બફાટ કરતા હોય ને ઉખાડવાની તાકાત ચડે છે તો આ સમાજ ને છે અઢારે વરણ ને છે. એટલે એક સમાજ માટે કોઈ પણ વ્યક્તિ ઉચ્ચ નીચ ના ભેદભાવ કરે તો ઉખાડીને ફેંકી દેવો જોઈએ. સરકાર ની મોટી ભૂલ ઈ છે. અને મોદીભાઈ છે, મોદી સાહેબ આપણે આ બધે જગ્યાએ ક્ષત્રિય નારી ના નહીં ક્ષત્રિય નારી ને સોરી નારી શક્તિ ની વાતો કરતા હોય છે કે નારી શક્તિ બધી જગ્યા ઉપર અત્યારે પુરુષ છે એની સાથે સાથે સંમેલિત કરવી. તો આ નારી શક્તિ ઉપર અત્યારે આ ભાઈ બફાટ કર્યો એની સામે 1000 આવેદન પત્ર ગુજરાત માંથી દીધા. તો તમારો કોઈ કાર્ય કેમ નથી કરતું? એટલા કલેક્ટરો ને કાલે આ જે લેટર આપ્યા છે આવેદન પત્ર ક્યાં છે? એના ઉપર એક્શન શું કર્યું? એના ઉપર FIR ઉઠી થઈ છે. અને એક બલાત્કારી છે તમારો મિત્ર છે, તમને શ્રામ નથી આવતી કે તમે એની સાથે બેઠા છો? એટલે ક્યાંક ને ક્યાંક આ દેશની અત્યારે રાજનીતિ અંગ્રેજોની નીતિ ઉપર ચાલવા લાગી છે ફરીવાર. એટલે ફરીવાર ગુલામ આ દેશને નથી થવા દેવાનો, એની જવાબદારી આપણે લેવાની છે. કોની? આ દેશની રાજનીતિ ઊંધી દિશામાં જાય છે. તમે રોકવાનું કામ ક્ષત્રિયોને હતું અને છે અત્યારે. આજે આપણે રોકવાનો છે અને એને રોકશે કોણ? તો તમામ આપણા જે ઘર ઘર સુધી આપણે જાગૃતતા આવી છે એ આપણા માટે મહત્વની છે. એટલે હવે જાગો અને આગળ વધો. અને આજે આપણે સોગંદ લઈશું કે આજ પછી જે મારો સમાજ કહેશે એ હું કરીશ. બરોબર? તો શંભુ કાકા એક સોગંદ લેવડાવશે. જય ભવાની ના નારા સાથે હું મારી વાણીને વિરામ કરું છું. અને કોઈને કઈ શબ્દ હોય, કોઈને કોઈ પ્રશ્ન હોય મનની અંદર ઉભો થતો હોય કે આ કરશું તો આપણને આ મળશે, સમાજ ઈ દિશામાં ચાલવા તૈયાર છે કે એક વ્યક્તિ નાનો સાનો બાળક છે એ કહેવા માટે એને એનો પ્રશ્ન પણ સાંભળવા તૈયાર છે. પણ આ સરકાર નથી તૈયાર. આવી જે સરકાર છે એને ઉખાડવાનું કામ કરવું છે આપણું બધાનું છે. એટલે જે પણ અહીં આગળ કોઈ આ વિવાદ ની અંદર આવે તો એનો સાથ સહકાર તમારે તમામ આપણે ગ્રામજનોએ દેવાનો છે. સહમત થઈ બધા સહમત છે? આ અંદર એક વ્યવસ્થિત આપણે જોરદાર નારો લગાવવાનો છે. જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, ભાજપ જવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, કમલ કાફૂલ, કમલ કાફૂલ, ભાવનગર જિલ્લા થી થઈ રહી છે. ત્યારે આ આંધ્રી ફેરી અને જે ભૂગી સરકાર છે મોદી સાહેબ ને વિનંતી છે બે હાથ જોડીને કે આ તમારા માટે છેલ્લો મોકો છે. આજના 3 દિવસ થી તમારા રૂપાલા ભાઈ ની ટિકિટ ન કપાડી તો તમને મારવાની જવાબદારી આ સમાજ નથી છે. ગાદી બેસાડતા લોકશાહી તમને આપી હતી ત્યારે તમને કાયદાનું પૂરેપૂરું પાલન કરવાનું કીધું હતું. આજે જયારે જરૂર પડશે તો આ સમાજ પાછો રોડ ઉપર આવશે અને એનું પરિણામ તમારે જે તમને મળશે ને એ તમારા માટે સત્તા બધા બધું તમે ભૂલી જશો. બરોબર? ભારત માતા કી જય.